कि हाल थोड़ी थोड़ी तबियत स्वस्थ छे, हाल पण सुमेर हॉस्पिटल में ज छू। अने आजे मारी ऊपर जे फरियाद थई छे एट्रोसिटी अने खंडणी मांगवानी फरियाद, तो ए फरियाद कया शख्सो द्वारा करवामां आवी छे, ए शख्सो कोण छे, ए शख्सो द्वारा हप्ताखोरीनुं कया प्रकारनुं रेकेट चलावामां आवे छे, मारी ऊपर जे हुमलो थयो ए हुमलोमां कया कया लोको आगळथी अने पाछळथी तमाम प्रकारे सहयोग सहकार आपता हता, ए तमाम माहिती छे मारी पासे। एवुं नथी के आजे छे, माहिती तो मारी पासे बहु पहेला आवी गई थी, बस एक कन्फर्मेशन नी राह हती के आ साजिशमां केटला लोको शामेल छे, कोणे कोणे डायरेक्ट इनडायरेक्टली सपोर्ट कर्यो छे, ए तमाम वस्तुओ तमारी साथे शेर करवानो छुं। अब तमाम सौथी सौ झड़पथी जोड़ाई जाओ एटले हुं माहिती तमने सौने शेर करूं। हवे शुरुआत करे वीडियोनी, तो मारी सामे जे एट्रोसिटी अने खंडणी मांगवानी फरियाद थई, ए फरियाद मात्र ने मात्र घटना बन्या हुं सरथाणा पुलिस स्टेशन पहोंच्यो ने त्यारथी हुं सिविल गयो ने, ए सिविल गयो ने ए दायरामां ए फरियाद लई लेवामां आवी। अने आ घटना पाछळ कोण कोण जवाबदार छे, ए लोकोने एवुं छे के मेहुल बोगरा ने कोई जानकारी नथी, पण मेहुल बोगरा ने तमाम प्रकारनी जानकारी होय छे, ए वेममां ना रहेवुं કે મને કોઈ જાણકારી ના હોય। આ કઈ રીતે આખું ષડયંત્ર ચાલે છે ને એ તમને સમજાવવા જઈ રહ્યો છું। સુરત શહેર છે ને એ અલગ અલગ ટ્રાફિક રિજિયનમાં વહેંચાયેલું છે, રિજિયન વન, રિજિયન ટુ, રિજિયન થ્રી, રિજિયન ફોર, એ રીતે અલગ અલગ રિજિયન છે આના ટ્રાફિકના, અને એક એક રિજિયન એક એક એસીપીને આપેલું છે, આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસને। હવે આ જે ઘટના બની છે એ ઘટના એ રિજન વન માં બની છે। રિજન વન એ કોના અંડરમાં આવે છે, એસે આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ ઝેડ એસ શેખ, અને જે મેઇન કરતા હરતા છે આ બધી ષડયંત્રનો ઝેડ એસ શેખ, જે આજ દિન સુધી બચીને રહ્યો છે। એ ઝેડ એસ શેખની કામગીરી શું હતી એ તમને જણાવી દઉં। એ ઝેડ એસ શેખની કામગીરી એ હતી કે જ્યારે હું સરથાણા પોલીસ સ્ટેશન ગયો લોહીથી લથપથ હાલતમાં, ત્યારબાદ ત્યાંથી હું સિમેર ગયો, એટલે ઝેડેક શેખ એ સરથાણા પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો, એસીપી શું કરવા પહોંચ્યો એની કોઈ વિગત નથી, કોઈ મને એમાં કોઈ લેવા દેવાય નથી, એ શું કરવા ગયો હતો। અને જ્યારે પણ 4 વાગે લોકો એકત્રિત થવાના હતા, એ મેસેજ વાયરલ થયો અને સરથાણા પોલીસ સ્ટેશનની અંદર એ લોકો એકત્રિત કરવાના ચાલુ થયા ને, એટલે ઝેડેક શેખે એક્ઝિટ લઈ લીધી સરથાણા પોલીસ સ્ટેશનમાંથી। મૂળ સૂત્રોદ્ધાર એ જેડે શેખ છે, કઈ રીતે તમામ સૂત સમેત બોલું છું, જેને પણ આવીને પુરાવા જોવા હોય ને ભાઈ ડિપાર્ટમેન્ટમાંથી એ આવજો, તમામ પુરાવા બતાવીશ, અને એક રિજનના નહીં તમામ રિજનના, કયા રિજનમાં કેટલી હપ્તાખોરી ચાલે ને એ તમામ। એક જ વાત જોતો હતો કે આ જે ઈજા પહોંચી છે ને એમાંથી સ્વસ્થ થઈ જાઓ, અને હવે જો સ્વસ્થ થયો છો ને તો આ જે હુમલો કર્યો છે ને એના તો સૂત સમેત તમને જવાબ આપીશ। અંડર એસ્ટિમેટ ના કરશો મેહુલ બોગરાને ક્યારેય પણ નહીં। શરૂઆત કરું કે આ રેકેટ કઈ રીતે ચાલતું, આ જે એસીપી છે, આ રિજનના જો એસીપી છે ઝેડ એસ શેખ, એનો ખાસ મળતી હતો ટીઆરબી સુપર, આ લોકોના ટીઆરબી સુપરવાઇઝર હોય છે, એનો ખાસ મળતી હોય ટીઆરબી સુપરવાઇઝર એ આ સાજન ભરવાડ, આ ઝેડ એસ શેખ નો ખાસ માણસ, એ પુરાવો બતાવું છું આપ સૌને, ધ્યાનથી જોજો। છેલ્લા કેટલા ઘણા વર્ષોથી આ છે સાજન ભરવાડ, છેલ્લા કેટલા ઘણા વર્ષોથી આ સાજન ભરવાડ એ આ એસીપી ઝેડ એસ શેખનો ખાસ અને અંગત માણસ હતો, જે રિજન વન નો ટ્રાફિક આસિસ્ટન્ટ કમિશનર છે એ ભાઈ, આજે આ સાજન ભરવાડ। અને સાજન ભરવાડનું કામ અને આ લોકોનું કેવું હતું એ પણ જણાવી દઉં કે એક ટીઆરબીની આ લોકો ટુકડી બનાવીને રાખતા, આ જે એસીપી છે ઝેડ એસ શેખે 50 માણસોની આ લોકોની ટુકડી ટીમ હોય આ લોકોની, જે લોકોનું કામ, એ લોકો ક્યારે યુનિફોર્મ પહેરતા જ નથી, એ લોકોનું યુનિફોર્મ પહેરવાનું કામ જ નથી, એ લોકોનું કામ માત્ર ને માત્ર એક જ છે, એ છે હપ્તા વસૂલી। એસીપી ઝેડ એસ શેખની નીચે 50 ટીઆરબી જે હપ્તા વસૂલી કરવા હોય એની ટીમ હોય, એ લોકોનું કામ યુનિફોર્મ પહેરવાનું, ટ્રાફિક નિયમનનું કાંઈ નહીં, એ લોકોનું કામ માત્ર ને માત્ર જીસીબી, ભારે વાહનો, ટેમ્પા ચાલકો, ફોર વ્હીલ ચાલકો, ટુ વ્હીલર ચાલકો, હપ્તાખોરી,
માત્ર ને માત્ર હપ્તાખોરીનું કામ, જેમાં તમામની ભાગભટાઈ થાય. એસીપી આ ટીઆરબી ના સુપરવાઇઝરો, ટીઆરબી તમામની ભાગભટાઈ થાય. આ ભાગભટાઈનો ધંધો થતો હતો. આ એસીપી જે શેખ છે એના ધંધા બંધ થયા. છેલ્લા ઘણા સમયથી હું ટેમ્પા ચાલકોના જે આ હપ્તાના ધંધા ચાલે છે એના ઉપર રેડ પાડતો હતો. એટલે એને એને આંખમાં કણાની જેમ આ ઝેડ એસ શેખને એ મેહુલ બોગરા ખૂંચતો હતો. એટલે એ લોકોની એક પ્રી પ્લાનિંગ હતી કે હવે નેક્સ્ટ ટાઈમ મેહુલ બોગરાએ વોર્નિંગ આપી છે. એટલે એ આજે સાજન ભરવાડ જે ટીઆરબીનો જે લુખો છે, અને જવાન ના કહેવાય, જે લુખો છે એ લુખા ઉપર રેડ પાડવાનો છે એ ફિક્સ હતું. અને એ લોકોએ પ્રી પ્લાનિંગ કરીને રાખ્યું હતું કે હવે જેવી રેડ પડે એટલે એને એને પતાવી દેવાનો છે. પતાવી દઈએ એટલે છુટકારો ને આપણી હપ્તાખોરી બિંદાસ ચાલશે. એમને અંદાજો નહોતો કે આ હુમલાથી મેહુલ બોગરા બચી જશે અને બીજા 100 મેહુલ બોગરા જન્મ લેશે. હવે જો બચી ગયો છે ને તો એક એકની હપ્તાખોરીનો પર્દાફાશ કરીશ. પછી આ લોકોના જે 50 જે ટીઆરબીના ટીમ હોય જે ક્યારે યુનિફોર્મ ન પહેરે એનું કામ માત્ર ને માત્ર પૈસા ઉઘરાવવાનું. પાણીની બોટલ લાવો. પૈસા કલેક્ટ કરી અને ભાગભટાઈ કરવાનું. જ્યારે ઘટના બની, સરથાણા પોલીસ સ્ટેશન થી હું નીકળ્યો એટલે સીસીટીવી છે સરથાણા પોલીસ સ્ટેશનમાં. ઝેડ એસ શેખે એન્ટ્રી લીધી અને એનો જ્યાં મળતીઓ હતો ખાસ વહીવટદાર આ ટીઆરબી જેડે આ ટીઆરબી સાજન ભરવાડ, એ સાજન ભરવાડ ને એના સાગરીતો ગયા પોલીસ સ્ટેશન. અને પોલીસ સ્ટેશન જઈ અને એ લોકોએ બેસીને પ્લાન બનાવ્યો. શું પ્લાન બનાવ્યો? એટ્રોસિટી અને ખંડણીનો. મારી ઉપર એટ્રોસિટીનો આરોપ નાખ્યો, મારા ઉપર ખંડણીનો આરોપ નાખ્યો. એવો આરોપ કે મહિને 30,000 હપ્તો લે. અલા ભાઈ, રોજ ના તમે લાખો તોડ પાણી કરો છો. મેહુલ બોગરાને જરૂર પડે તો 30,000 નો હપ્તો માંગે તમારી પાસે. તમારી પાસે હપ્તાની રકમ રોજની 30,000 હોય ને ત્યારે કોઈ વ્યક્તિને પોસાય. તમારી જે કાળા ધંધાની ઇન્કમો છે ને એ હું હવે ચોક્કસથી બહાર પાડીશ, એની ખાતરી આપું છું. હજી એક વ્યક્તિને, હજી એક સાગરીતને તમને બતાવો છે. જયારે મેં ત્યાં વિડીયો લાઈવ ચાલુ કર્યો ને ત્યારે સૌથી પ્રથમ જે એક ઈસમ હતો કાળા ચશ્મા પહેરેલો, આપ સૌને બતાવું. જોજો ધ્યાનથી. આ જે છે ઈસમ, આનું નામ છે વનાભાઈ હરિભાઈ ભરવાડ અને આ પણ ટીઆરબી છે. અને આ જે ટીઆરબી છે, આ વનાભાઈ ભરવાડ ટીઆરબી, એ આ સાજન ભરવાડનો મળતિયો અને એનો સંબંધી, એના કઈ કાકા દાદાનો સંબંધી છે. અને જે સાજન ભરવાડ છે એના મોટા ભાગના સંબંધીઓ આ ટીઆરબીમાં. એક જ ધંધો, એ છે તોડ પાણી કરવાનું. સવારથી સાંજ સુધી તોડપાણી કરો, પોલીસમાં સાઠગાંઠ, એટલે કે ગેરકાયદેસર ગમે ત્યાં ઘણા બધા તબેલાઓ આ લોકોએ ગેરકાયદેસર પોતાની અંદર કરી કવર કરીને રાખ્યા છે. એક જ ધંધો, ગેરકાયદેસર ધંધા કરવાના, પૈસા બનાવવાના, સામાન્ય જનતા પાસેથી લૂંટ મચાવવાની, હપ્તાખોરી કરવાની અને કિન્નાખોરી કરવાની. મને માહિતી તો ત્યાં સુધી મળી છે મિત્રો કે આ અને આમનું ટીઆરબીનું ગેંગ એ હદ સુધી છે કે લારી ગલ્લા વાળા કોઈને નથી છોડતા. આ લોકો તમામ પાસેથી 50 રૂપિયાથી 100 રૂપિયા, 500 રૂપિયા, 1,000, 2,000, 4,000 ત્યાં સુધીના હપ્તાના આ લોકો વહીવટના ધંધા કરે છે. વિથ પ્રૂફ કહું છું, હજી કહું છું, જે પણ ડિપાર્ટમેન્ટના લોકોને મારી પાસે પુરાવા જોતા હોય એ આવે, હું પુરાવા આપીશ, એની 100% ખાતરી આપું છું. ખાલી હવામાં વાતો કરવી ને એ મને નથી ફાવતી, બરાબર. એટલે આ ટીઆરબીના મળતિયાઓ છે, આ એમના ધંધા છે, આ એમના ભ્રષ્ટાચારના રેકેટો છે. આ સાજન ભરવાડ છે એને તો બહુ આંખમાં ખૂંચતો હતો, આ એસીપી જેડ એસ શેખ છે એને પણ બહુ આંખમાં ખૂંચતો હતો. અને એકવાર એ લોકોએ પ્રયત્ન કર્યો છે કે મેહુલ બોગરાને કોઈની કોઈ જગ્યાએ ફોડી લઈએ, એમની યારે ભલામણથી સેટિંગમાં બેસી જઈએ. પણ મેહુલ બોગરા છે ને એનું ઈમાન જો વેચાઈ જતું હોત ને તો મેહુલ બોગરા છેલ્લા 3 વર્ષથી લડાઈ ચલાવી રહ્યો છે. એ બી તમને ખુલ્લેઆમ એક્સપોઝ કરે છે. ક્યારનો અંદર બેસાડી દીધો હોય ને, પાસામ નાખી દીધો હોય ને, આ રાજ્યમાં તડીપાર કરાવી દીધો, પણ એ તમારથી નથી થયું. કેમ કે સચ્ચાઈ અને ઈમાનદારીથી લડું છું. કોઈના બાપનામાં એ તાકાત નથી કે મેહુલ બોગરાને આંગળી ચીધી શકે
કે 30,000 નો હપ્તો માંગતો હતો અને કોઈના બાપનામાં એ તાકાત નથી કે મેહુલ બોઘરાને એ આંગળી ચીંધી શકે કે હું જાતિવાદ કરું છું. મારા ફેસબુક પર હજાર ઘણા 100 લાઈવ ઉપર લાઈવ હશે, એમાંથી મોટા ભાગના તમામ લાઈવ એ હંમેશા બીજી જાતિ બીજી જ્ઞાતિ માટે હશે. મેં કોઈ પણ વ્યક્તિને ક્યારે એની જાતિ અને એની જ્ઞાતિ પૂછી અને એની માટે લાઈવ નથી કર્યું. મારા લાઈવ જોઈ લેજો, એમાં ભરવાડ સમાજ પણ હશે, આહીર સમાજ પણ હશે, એમાં દલિત સમાજ પણ હશે, હરેક સમાજ હશે, રબારી સમાજ પણ હશે. હરેક સમાજ માટે અવાજ બનું છું અને હપ્તાખોરી બંધ કરાવું, આ વાહન ચાલકો પાસેથી જે નાની મોટી કટકીઓ થાય એ બંધ કરાવું. તો એમાં એમાં કયો સમાજને અસર થાય? અરે એમાં તો તમામ લોકો આવે, ટેમ્પા ચાલક, વાહન ચાલકો, એ પટેલે ચલાવશે, રબારી ચલાવે, ભરાવાડી ચલાવે, એમાં ક્યાં જાતિવાદ આવ્યો, એમાં ક્યાં જ્ઞાતિવાદ આવ્યો? અને સોશિયલ મીડિયામાં તમામ જોઈ જોતા હશો કે દલિત સમાજ એ સંપૂર્ણપણે એ સપોર્ટમાં છે કે મેહુલ બોઘરાની અમને જાણકારી છે કે મેહુલ બોઘરા એ શું કરે શું ના કરે, જે પણ કાર્ય કરી રહ્યો છે જાય જનતાના હિત માટે કરી રહ્યો છે. ખુલાસા આપવાની મને જરૂર ના હોય, પણ આ એક મુદ્દો સુરત કોર્ટમાં આજે આજે રૂખાભાઈ જે છે સાજીદ ભરવાડ એને રજૂ કર્યો હતો, એની સાથે એના મળતીઓ હાજર હતા કોર્ટની અંદર સુરક્ષા આપવા માટે. આ એક બીજી મોટી નાલેશાહી કહેવાય ગુજરાત પોલીસની. વારંવાર મને કહે છે કે કેમ તમે ગુજરાત પોલીસની સામે નેગેટિવ બોલો છો, તો એક મને એવો પોઈન્ટ આપો જેમાં હું પોઝિટિવ બોલી શકું. સુરત કોર્ટની અંદર આ લુખાના કેટલા લોકો એ હથિયારો લઈ લઈને એક એક કોર્ટની અંદર હાજર હતા? શું બતાવવા માંગો છો કે અમે આવા લુખાઓને સપોર્ટ કરીએ છીએ? શું બતાવવા માંગો છો કે આવા લુખાઓ જે બેફામ બેમાની કરશે, ભ્રષ્ટાચારી કરશે, એને અમે સપોર્ટ કરશું? એક સહનશીલતાની હદ છે, એ તમામ હદ એ વટાવી રહ્યા છો, એટલું યાદ રાખજો. જો સેજે ઈમાનદારી બાકી હોય ને તો આવા બેમાનોને સપોર્ટ કરવાનું બંધ કરી દો. જાહેર જનતા સંપૂર્ણ વસ્તુ જાણે છે. કોઈ છે ને મૂર્ખ જેટલા તમે સમજો છો ને એટલા છે નહીં, એટલું યાદ રાખજો. અને આના જે સમર્થકો છે ને લુખાના, સાજન ભરવાડના, એ કોણ છે એ પણ જણાવી દો. આ જે ટીઆરબીના મળતિયા જે 50-50ની ગેંગ રાખી છે ને રીઝન ભાઈ હપ્તા વસૂલ કરવા, એ આવે અને નારા સુર લગાવ્યા એની ઉપર વાત કરું તમને. કોર્ટની અંદર નારા એવા લાગ્યા કે જાતિવાદ બંધ કરો. અને આ જયારે નારો સાંભળો ને અત્યંત દુઃખ થયું, મને દિલથી દુઃખ થયું, કારણ કે જિંદગીમાં કોઈ દિવસ કોઈ જાતિ કે કોઈ જ્ઞાતિ નો ભેદભાવ અહીં મેહુલ બોઘરાએ નથી રાખ્યો. અહીંયા હોસ્પિટલમાં હજારો લોકો જે મળવા આવે છે ને એ હરેક જ્ઞાતિ ના આવે છે. તો જાતિ અને જ્ઞાતિમાં આ મારી લડાઈને બાંટવાની કોશિશ એક ટકાની ના કરશો. ગુજરાતની હરેક જાતિ હરેક જ્ઞાતિ એ મેહુલ બોઘરાના દિલમાં વસે છે. માણસાઈમાં માનવાવાળો વ્યક્તિ છું, રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રહિતને સર ઉપર રાખીને ચાલુ છું, જ્ઞાતિને નહીં. અને એકતા છે ને એ ગુજરાત અને ગુજરાતની જનતાના લોહીમાં છે. આ સાલા બેઈમાનો છે જે જાતિ જ્ઞાતિમાં બાંટે છે. જાહેર જનતાને વિનંતી છે, જાહેર જનતાને બે હાથ જોડીને વિનંતી છે કે આ જાહેર આ જે લોકો જાતિ જ્ઞાતિના જે ધંધામાં બાંટવાની કોશિશ કરી રહ્યા છે ને એમાં 1% આવવાનું નથી, 1% પણ નહીં. કારણ કે મારું ફેસબુક પેજ જોઈ લેજો, ઓટોમેટિક ખ્યાલ આવી જશે કે કઈ જાતિ માટે કઈ જ્ઞાતિ માટે ક્યારે અવાજ ઉઠાયો છે. એક બીજો વિડીયો, હરેક વ્યક્તિને અભિવ્યક્તિની આઝાદી છે, મને કોઈ વાંધો નથી, એક હેડ કોન્સ્ટેબલનો મારી નજર સમક્ષ આવ્યો છે. તમારી તમામ લાગણીઓને સન્માન આપે છે મેહુલ બોઘરા. અને હરેક વસ્તુ એવું નથી, મારા ફેસબુક પેજ પર નેગેટિવ વિડીયો છે, પોઝિટિવ વિડીયો પણ છે. અને એક એક વસ્તુ પણ કહી દો, આજે ઘટના ગઈકાલે બની, હું 16 તારીખે હજીરાથી પસાર થતો હતો, હજીરા રોડથી પસાર થયો, બ્રિજની નીચેથી મેં નીકળ્યો, મારી ગાડી છે, ગાડી લોકો ઓળખી ગયા, ટ્રાફિકના કોન્સ્ટેબલો હેડ કોન્સ્ટેબલો રસ્તા પર ઉભા હતા, મારી ગાડી ઉભી રાખી અને ગાડીમાંથી હું નીકળ્યો, ઉતર્યો નીચે, એમણે મારી હાથે સેલ્ફી લીધી અને મને એવું કીધું કે મેહુલભાઈ જે કરો છો ને એ બહુ સારું કરી રહ્યા છો, કારણ કે ક્યાંક ને ક્યાંક ઈમાનદાર પણ આ ખાતામાં પીડાય છે. એટલે જે ઈમાનદાર છે, જે પ્રામાણિક છે ને, એને મેહુલ બોઘરા એ દિલથી વાલો જ છે. અને જે બેઈમાનો છે ને એને વાલો ના લાગુ ને તો મને કાંઈ ફેર નથી પડતો.
અને બેઈમાનો છે ને એને બદનામ કરવાની જેટલી કોશિશ કરવી હોય એટલી કરી લે, એથી કાંઈ ફરક નથી પડતો. અને બેઈમાનોને છોડે ને એ આ મિહુલ બોઘરાણી હજુ જીવતો છે અને હજી હજારો લાઈવ